દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલમાં. દોસ્તો, ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, ભરશિયાળે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીએ દસ્તક આપી છે, જ્યારે મધ્યપ્રદેશમાં ચોમાસા જેવો માહોલ થયો છે. વરસાદની સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે, જેના કારણે વિઝિબિલિટી ઘટીને 50 મીટરથી ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગે 2-3 દિવસમાં ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના બોટાદ, અમરેલી, મહેસાણા, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે ભારે ઝાકળ સાથે ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે. મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઇન્દોર, નર્મદાપુરમ, ઉજ્જૈન, ગ્વાલિયર, રીવા, જબલપુર, સાગર વિભાગના જિલ્લાઓમાં અનેક સ્થળોએ વરસાદ થયો હતો, જ્યારે ભોપાલ વિભાગના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે યુપીના હવામાનને લઈને નવીનતમ અપડેટ જાહેર કરી છે. આ ઉપરાંત વરસાદને લઈ ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ થોડા દિવસો સુધી લોકો ઠૂંઠવાતા રહેશે, જેના કારણે દિવસના તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળશે. ગાઢ ધુમ્મસ જોતા રાજ્યના 64 જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય હવામાન વિભાગે 7 જાન્યુઆરીથી 9 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી છે. 7 જાન્યુઆરીએ ઉદયપુર, કોટા ડિવિઝનમાં વરસાદ પડી શકે છે. 8 અને 9 જાન્યુઆરીએ જયપુર, અજમેર, કોટા, બિકાનેર, ભરતપુર વિભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.